હાઉ આર યુ જનરલ નોલેજમાં આજે શું લર્ન કરવાનું છે ફર્સ્ટ ઇન ઇન્ડિયા ભારતમાં પહેલું પણ જે મેઇલ છે એવા લોકો આપણે લર્ન કરવાના છે પણ પહેલા શું કરવાનું ડેડેટ નેમ એન્ડ રોલ નંબર લખી નાખવાના લખી નાખ્યા ગુડ હવે ફર્સ્ટ શું છે આ સાઈડ છે ફર્સ્ટ ઇન ઇન્ડિયા અને સામે શું છે એ લોકોના નેમ્સ ફર્સ્ટ ગવર્નર ઓફ બેંગાલ બેંગાલ નો ફર્સ્ટ ગવર્નર કોણ હતો લોર્ડ ક્લાઇવ કોણ હતો બેંગાલ નો ફર્સ્ટ ગવર્નર લોર્ડ ક્લાઇવ CLIVE લોર્ડ ક્લાઇવ ક્યાંનો ગવર્નર હતો બેંગાલનો નંબર ટુ ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બેંગાલ બેંગાલનો ફર્સ્ટ ગવર્નર જનરલ એ કોણ હતો વોરન હેસ્ટિંગ્સ WARREN વોરન HASTINGS હેસ્ટિંગ્સ વોરન હેસ્ટિંગ્સ ક્યાંનો ગવર્નર જનરલ બંગાળનો નંબર થ્રી ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બંગાળનો ગવર્નર કોણ હતો લોર્ડ ક્લાઇવ ગવર્નર જનરલ કોણ હતો વોરન હેસ્ટિંગ્સ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ લોર્ડ વિલિયમ બેન્ટિક WILLIAM વિલિયમ BENTIC બેન્ટિક લોર્ડ વિલિયમ બેન્ટિક શું હતો ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ લોર્ડ વિલિયમ બેન્ટિક ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ બેંગાલ પૂછે તો શું આવે વોરન હેસ્ટિંગ્સ શું આવે આન્સર વોરન હેસ્ટિંગ્સ પછી ફર્સ્ટ વાઇસરોય ઓફ ઇન્ડિયા ભારતનો ફર્સ્ટ વાઇસરોય કોણ હતો લોર્ડ કેનિંગ કોણ લોર્ડ કેનિંગ CANNING લોર્ડ કેનિંગ પછી ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે એનો ફર્સ્ટ પ્રેસિડેન્ટ કોણ હતા WC બેનર્જી કોણ હતા WC બેનર્જી શું હતા તો કે ફર્સ્ટ પ્રેસિડેન્ટ સેના ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સેના ફર્સ્ટ પ્રેસિડેન્ટ હતા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પછી ફર્સ્ટ મુસ્લિમ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ફર્સ્ટ પ્રેસિડેન્ટ કોણ હતા WC બેનર્જી અને મુસ્લિમ પ્રેસિડેન્ટ કે તો શું આવે બદરુદ્દીન તૈયબજી શું હતા મુસ્લિમ પ્રેસિડેન્ટ સેના ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના બદરુદ્દીન તૈયબજી કેવા પ્રેસિડેન્ટ હતા ફર્સ્ટ મુસ્લિમ પ્રેસિડેન્ટ શું નામ હતું એમનું બદરુદ્દીન તૈયબજી અને ફર્સ્ટ પ્રેસિડેન્ટ કોણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના WC બેનર્જી પછી ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર ભારતના ફર્સ્ટ ગવર્નર જનરલ કોણ હતા લોર્ડ લુઇસ માઉન્ટ બેટન ફર્સ્ટ ગવર્નર જનરલ કોણ હતા ઇન્ડિયાના લોર્ડ વિલિયમ બેન્ટિક અને ફર્સ્ટ ગવર્નર જનરલ પણ કેવું ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ પેલા શું હતું એ અંગ્રેજોનું ગુલામ હતું ને એ વખતની આ વાત છે તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ક્યારે મળ્યું હતું 15 ઓગસ્ટ 1947 આપણે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કરીએ ને એ જ ડે તો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા કોણ હતા લોર્ડ લુઇસ માઉન્ટ બેટન પછી ફર્સ્ટ ઇન્ડિયન ગવર્નર જનરલ આ ક્યાંના હતા આ પણ બ્રિટનના અંગ્રેજ હતા લોર્ડ લુઇસ માઉન્ટ બેટન પછી ફર્સ્ટ ઇન્ડિયન ગવર્નર જનરલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર થયું ભારત પછી એના ફર્સ્ટ ગવર્નર જનરલ કોણ હતા CRAJGOPALACHARI શું નામ છે એમનું CRAJGOPALACHARI કોણ હતા એ ફર્સ્ટ ઇન્ડિયન ગવર્નર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા કોણ હતા લોર્ડ લુઇસ માઉન્ટ બેટન ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ લોર્ડ વિલિયમ બેન્ટિક પછી ઇન્ડિપેન્ડન્ટ થયા પછી ફર્સ્ટ ગવર્નર કોણ લોર્ડ લુઇસ માઉન્ટ બેટન અને પછી ઇન્ડિયન ગવર્નર કોણ ફર્સ્ટ CRAJGOPALACHARI પછી છે ફર્સ્ટ ઇન્ડિયન ICS ઓફિસર સત્યેન્દ્રનાથ ટેગોર કોણ સત્યેન્દ્રનાથ ટાગોર કોણ હતા કે ફર્સ્ટ ઇન્ડિયન ICS ઓફિસર ફર્સ્ટ ઇન્ડિયન ICS ઓફિસર કોણ સત્યેન્દ્રનાથ ટેગોર કોણ સત્યેન્દ્રનાથ ટાગોર પણ ફર્સ્ટ ઇન્ડિયન ટુ પાસ ICS એક્ઝામ જેમણે આ એક્ઝામ પાસ કરેલી કોણ હતું સુરેન્દ્રનાથ બેનર્જી એ કઈ એક્ઝામ પાસ કરેલી ICS કઈ એક્ઝામ ICS કોણે પાસ કરેલી સુરેન્દ્રનાથ બેનર્જીએ અને ICS ના ફર્સ્ટ ઓફિસર કોણ તો સત્યેન્દ્રનાથ ટાગોરે શું કરેલું ICS ના ઓફિસર બનેલા પણ ICS એક્ઝામ પાસ કરવા વાળા ફર્સ્ટ કોણ હતા સુરેન્દ્રનાથ બેનર્જી પછી છે
फर्स्ट इंडियन कॉस्मोनॉट, कॉस्मोनॉट એટલે ટુ ગો ઇનટુ સ્પેસ, કે જે અવકાશમાં જાય છે. ફર્સ્ટ ઇન્ડિયન કોણ હતા? સ્ક્વાડન લીડર રાકેશ શર્મા. કોણ હતા? સ્ક્વાડન લીડર રાકેશ શર્મા. શું હતા? એવા ફર્સ્ટ પર્સન કે જે સ્પેસમાં જાય છે. પછી છે ફર્સ્ટ કમાન્ડર ઇન ચીફ ઓફ ફ્રી ઇન્ડિયા. કમાન્ડર ઇન ચીફ એ શું છે? આર્મી નો એક હોદ્દો છે. એવા ફર્સ્ટ કોણ હતા? ફ્રી ઇન્ડિયા એટલે કે સ્વતંત્ર ભારત, ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા જનરલ કે એમ કરિયપ્પા. કોણ? જનરલ કે એમ કરિયપ્પા. એ શું હતા? તો કે કમાન્ડર ઇન ચીફ. સેમા? કયા ઇન્ડિયામાં? ફ્રી ઇન્ડિયામાં. કમાન્ડર ઇન ચીફ કોણ હતા? ફર્સ્ટ જનરલ કે એમ કરિયપ્પા. શું નામ હતું એમનું? જનરલ કે એમ કરિયપ્પા. પછી છે ફર્સ્ટ ઇન્ડિયન નોબેલ લોટરેટ. એવા કયા ફર્સ્ટ ઇન્ડિયન હતા કે જેમને નોબેલ એવોર્ડ મળેલો? તો કે રવિન્દ્રનાથ ટેગોર. કોને? રવિન્દ્રનાથ ટેગોર ને. એમને લિટરેચર એટલે કે સાહિત્યમાં નોબેલ પ્રાઇઝ મળેલો રવિન્દ્રનાથ ટેગોર ને. ફર્સ્ટ ઇન્ડિયન જજ ઓફ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. જે ઇન્ટરનેશનલ કોર્ટ છે એના ફર્સ્ટ ઇન્ડિયન જજ કોણ હતા? ડોક્ટર નાગેન્દ્ર નાથ. કોણ હતા? ડોક્ટર નાગેન્દ્રનાથ. શું હતા એ? તો કે જજ. જજ પણ ક્યાંના? ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ના. ફર્સ્ટ ઇન્ડિયન ટુ ગેટ ભારત રત્ન એવોર્ડ. ભારત રત્ન છે એ ઇન્ડિયાનો હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ છે. સૌથી પહેલા કોણે મળેલો? ડોક્ટર એસ રાધાકૃષ્ણન. મતલબ કે આપણે જેમનો બર્થડે ટીચર્સ ડે ના રૂપમાં સેલિબ્રેટ કરીએ છીએ 5th ઓફ સપ્ટેમ્બર, અને આપણા ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ અને સેકન્ડ પ્રેસિડેન્ટ એવા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન ને ભારત રત્ન એવોર્ડ મળેલો. પછી છે ફર્સ્ટ ફિલ્ડ માર્શલ. ફિલ્ડ માર્શલ પણ આર્મી નો જ એક હોદ્દો છે. જેમ કમાન્ડર ઇન ચીફ છે જનરલ કે એમ કરિયપ્પા, એટલે તો ફર્સ્ટ ફિલ્ડ માર્શલ કોણ હતા? જનરલ એસએફ છે માણેકશા. કોણ? જનરલ એસએફ છે માણેકશા. પછી છે ફર્સ્ટ ઇન્ડિયન ટુ સ્વિમ અક્રોસ ધ ઇંગ્લિશ ચેનલ. એવી એક લાઈન છે ઇંગ્લિશ ચેનલ, એને ફર્સ્ટ દરિયામાં એને ફર્સ્ટ સ્વિમ કરવા વાળો કોણ હતો? ઇન્ડિયન મિહિર સેન. મિહિર સેન કોણ હતા? ફર્સ્ટ ઇન્ડિયન ટુ સ્વિમ અક્રોસ ધ ઇંગ્લિશ ચેનલ. ઇંગ્લિશ ચેનલ ને સ્વિમિંગ કરવા વાળા ફર્સ્ટ ઇન્ડિયન કોણ હતા? મિહિર સેન. જનરલ એસએફ જે માણેકશા શું હતા? તો કે ફર્સ્ટ ફિલ્ડ માર્શલ. પછી છે ફર્સ્ટ ઇન્ડિયન ટુ ગેટ જ્ઞાનપીઠ એવોર્ડ. પહેલા ઇન્ડિયન કે છે ને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો. જ્ઞાનપીઠ એવોર્ડ કે જે સારું લિટરેચર સારું લખે છે એ લોકોને આપવામાં આવે છે, સારી સારી સ્ટોરીઝ ને બધું લખે એમને. એમાં શું આન્સર આવે? જીશંકર કુરૂપ. જીશંકર કુરૂપ ને ફર્સ્ટ ઇન્ડિયા એવા ફર્સ્ટ ઇન્ડિયન હતા કે જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો. કોને? જીશંકર કુરૂપ ને. પછી ફર્સ્ટ મુસ્લિમ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડોક્ટર ઝાકિર હુસેન. ફર્સ્ટ મુસ્લિમ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડોક્ટર ઝાકિર હુસેન, અને ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કે તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ફર્સ્ટ મુસ્લિમ પ્રેસિડેન્ટ કોણ હતા? ડોક્ટર ઝાકિર હુસેન, અને ફર્સ્ટ પ્રેસિડેન્ટ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ફર્સ્ટ સ્પીકર ઓફ લોકસભા. લોકસભા છે એના ફર્સ્ટ સ્પીકર એટલે એના અધ્યક્ષ કોણ હતા? જીવી માવલંકર. કોણ? જીવી માવલંકર. શું હતા? સ્પીકર. ક્યાંના? લોકસભાના. પછી ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અને ફર્સ્ટ મુસ્લિમ પ્રેસિડેન્ટ કોણ હતા? તો કે ડોક્ટર ઝાકિર હુસેન. અને આ શું છે? ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા કોણ? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, અને ફર્સ્ટ મુસ્લિમ પ્રેસિડેન્ટ ડોક્ટર ઝાકિર હુસેન. ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા કોણ? ડોક્ટર એસ રાધાકૃષ્ણન. મેં તમને હમણાં કીધું ને વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડોક્ટર એસ સર્વપલ્લી રાધાકૃષ્ણન. ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા પંડિત જવાહરલાલ નહેરુ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ શું હતા? ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા. ડોક્ટર એસ રાધાકૃષ્ણન ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. પંડિત જવાહરલાલ નહેરુ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. પીએમ એટલે શું? પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. ફર્સ્ટ હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ શું હતા? ફર્સ્ટ હોમ મિનિસ્ટર. હોમ મિનિસ્ટર એટલે કે ગૃહપ્રધાન. કોણ હતા ફર્સ્ટ હોમ મિનિસ્ટર? સરદાર વલ્લભભાઈ પટેલ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ શું હતા? પ્રેસિડેન્ટ, ફર્સ્ટ પ્રેસિડેન્ટ. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ. પંડિત જવાહરલાલ નહેરુ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર. સરદાર વલ્લભભાઈ પટેલ ફર્સ્ટ હોમ મિનિસ્ટર. પછી ફર્સ્ટ એજ્યુકેશન મિનિસ્ટર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા મૌલાના અબુલ કલામ આઝાદ. એ શું હતા? ફર્સ્ટ એજ્યુકેશન મિનિસ્ટર ઓફ ઇન્ડિયા.
ऑफ इंडिपेंडेंट इंडिया मौलाना अबुल कलाम आजाद. मौलाना अबुल कलाम आजाद शू था फर्स्ट एजुकेशन मिनिस्टर शिक्षण मंत्री केवा इंडिया ना इंडिपेंडेंट इंडिया ने नाम शू मौलाना अबुल कलाम आजाद. पची फर्स्ट चीफ ऑफ एयर स्टाफ छे आर्मी नो एना फर्स्ट चीफ कोण हता तो के एयर मार्शल सर थॉमस एलमरिस्ट. शू नाम एमनु एयर मार्शल सर थॉमस एलमरिस्ट शू हता फर्स्ट चीफ ऑफ एयर स्टाफ छे एना फर्स्ट चीफ नेम शू एमनु सर थॉमस एलमरिस्ट. पची फर्स्ट इंडियन एयर चीफ ऑफ इंडिया फर्स्ट इंडियन एयर चीफ कोण हता एयर मार्शल एस मुखर्जी. एयर मार्शल एस मुखर्जी शू हता फर्स्ट इंडियन एयर चीफ. आई एयर चीफ हता सर थॉमस एलमरिस्ट पण क्या ना हता ब्रिटन ना. शू हता फर्स्ट चीफ ऑफ एयर स्टाफ इंडियन कोण फर्स्ट चीफ ऑफ एयर स्टाफ एयर मार्शल एस मुखर्जी. पची फर्स्ट चीफ ऑफ आर्मी स्टाफ जनरल एम राजेन्द्र सिंह. फर्स्ट चीफ ऑफ आर्मी स्टाफ छे आर्मी छे एना फर्स्ट चीफ चीफ एटले मुख्य वडा कोण हता जनरल एम राजेन्द्र सिंह. जनरल एम राजेन्द्र सिंह शू हता फर्स्ट चीफ ऑफ आर्मी स्टाफ. फर्स्ट चीफ ऑफ नेवल स्टाफ ऑफ इंडिया कोण हतु वाइस एडमिरल आरडी कतारी. कोण आरडी कतारी कोण शू हता ए नेवल स्टाफ ऑफ इंडिया फर्स्ट चीफ ऑफ नेवल स्टाफ ऑफ इंडिया कोण वाइस एडमिरल आरडी कतारी. फर्स्ट पर्सन टू गेट परमवीर चक्र. परमवीर चक्र छे ए आर्मी में जे सारी रीते शहीद थाय तो सारी रीते आर्मी में वर्क करू एमने आ एवोर्ड आपवामां आवे छे. फर्स्ट कोण हता मेजर सोमनाथ शर्मा. मेजर सोमनाथ शर्मा ने कयो चक्र मळेलो परमवीर चक्र. कोने मळेलो परमवीर चक्र मेजर सोमनाथ शर्मा ने. पछी शू छे फर्स्ट इंडियन साइंटिस्ट टू गेट नोबेल प्राइज. फर्स्ट इंडियन कोण हता जेने नोबेल प्राइज मळेलो रविन्द्रनाथ टेगोर. अने फर्स्ट इंडियन साइंटिस्ट हता जेने नोबेल प्राइज मळेलो ए कोण हता सीवी रमन. सीवी रमन ने कयो प्राइज मळेलो नोबेल प्राइज. फर्स्ट चाइनीज पिलिग्रीम टू विजिट इंडिया. पिलिग्राम एटले की यात्रा. फर्स्ट चाइनीज चाइना थी आवेलो पिलिग्राम कोण हतो फाइयान. फाइयान नामनो जे पिलिग्राम हतो एने पहेलो एवो चाइनीज हतो के जेने इंडिया नी विजिट करेली. फर्स्ट इंडियन टू विन मेग्सेसे एवोर्ड. જેમ નોબેલ પ્રાઇઝ છે ભારત રત્ન છે એવી રીતે મેગ્સેસે એવોર્ડ છે. તો ફર્સ્ટ ઇન્ડિયન કોણ હતા જેમને આ એવોર્ડ મળેલો તો આચાર્ય વિનોબા ભાવે. આચાર્ય વિનોબા ભાવે ને કયો એવોર્ડ મળેલો મેગ્સેસે એવોર્ડ. MAGSY SAY મેગ્સેસે એવોર્ડ. ફર્સ્ટ કોણ હતા આચાર્ય વિનોબા ભાવે. ફર્સ્ટ મિનિસ્ટર ટુ રિઝાઇન ફ્રોમ ઇન્ડિયન યુનિયન કેબિનેટ. જે આપણી કેબિનેટ છે એમાંથી ફર્સ્ટ એવા કોણ હતા જેને રિઝાઇન કરવું એટલે કે છોડી હતી તો શ્યામા પ્રસાદ મુખર્જી છે. શું કર્યું હતું ફર્સ્ટ મિનિસ્ટર ટુ રિઝાઇન ફ્રોમ ઇન્ડિયન યુનિયન કેબિનેટ. ઇન્ડિયન યુનિયન કેબિનેટ માંથી રિઝાઇન કરવા વાળા કોણ હતા શ્યામા પ્રસાદ મુખર્જી. ફર્સ્ટ બ્રિટિશ ટુ વિઝિટ ઇન્ડિયા હોકિન્સ છે એ કોણ હતો બ્રિટિશર હતો કે જેણે ઇન્ડિયાને વિઝિટ કર્યું હતું. ફર્સ્ટ ચાઇનીઝ કોણ હતો ફાહિયાન. અને ફર્સ્ટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કોણ વિલિયમ બેન્ટીક. લાસ્ટ કોણ લુઇસ માઉન્ટબેટન. અને ઇન્ડિપેન્ડન્ટ થયા પછી કોણ સી રાજગોપાલાચારી. ફર્સ્ટ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા સુકુમાર સેન. ઇલેક્શન કમિશનર એટલે કે જે ચૂંટણી થાય એનું કમિશન છે એના ફર્સ્ટ ચીફ કોણ હતા સુકુમાર સેન. કોણ સુકુમાર સેન. પછી છે ફર્સ્ટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે જસ્ટ સુપ્રીમ કોર્ટ છે દિલ્હીમાં એના ફર્સ્ટ ચીફ જસ્ટિસ કોણ હતા ચીફ મેઇન જજ હીરાલાલજી કનિયા. શું નામ હતું હીરાલાલજી કનિયા. પછી છે ફર્સ્ટ ફોરેનર ટુ ગેટ ભારત રત્ન એવોર્ડ ખાન અબ્દુલ ગફાર ખાન. ખાન અબ્દુલ ગફાર ખાન જે પાકિસ્તાનના હતા એમને ફર્સ્ટ ફોરેનર હતા. ફોરેનર એટલે વિદેશી કે જેમને ભારત રત્ન એવોર્ડ મળેલો. તો ફર્સ્ટ કોણ હતા જેને ભારત રત્ન એવોર્ડ મળેલો તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ખાન અબ્દુલ ગફાર ખાન છે ને સરહદના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી છે ફર્સ્ટ ઇન્ડિયન ટુ ગેટ નોબેલ પ્રાઇઝ ઇન ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ છે એમાં નોબેલ પ્રાઇઝ કોને મળેલી ફર્સ્ટ ડોક્ટર અમર્ત્ય સેન ને. કોને ડોક્ટર અમર્ત્ય સેન ને.
इकोनॉमिक्स एक सब्जेक्ट छे जेनी अंदर मनी ने रिलेटेड बधी बातो होय छे। पछी छे फर्स्ट टेस्ट ट्यूब बेबी ऑफ इंडिया, एनु नाम छे इंदिरा, बेबी हर्षा। फर्स्ट टेस्ट ट्यूब बेबी एवी प्रोसेस छे जेनाथी बेबी प्रोड्यूस करवामां आवे, एने शुं कहेवामां आवे, एनु नाम छे इंदिरा। अने लास्ट शुं छे, फर्स्ट इंडियन पायलट के छे प्लेन ने चलावे छे पायलट। फर्स्ट इंडियन पायलट कोण हता? जेआरडी तांता। कोण हता? जेआरडी तांता। ओके फ्रेंड्स, थैंक यू।